नमस्कार, करंट टॉपिक में हूँ शिवानी, आप सबनु स्वागत करूँ छू। आज करंट टॉपिक में चर्चा करवी छे गृहिणी दिवस की। आज गृहिणी दिवस छे, 3 नवेम्बरे गृहिणी दिवस मनावामां आवे छे। एक गृहिणी के जे मकान ने घर में परिवर्तन करे छे, करे के एक गृहिणी जारे लग्न करीने कोई घर में जाए छे त्यारे ते घर मकान कहेवातुं होय छे, ते मकान ने जारे ते घर में परिवर्तन करती होय छे। आ जे समयगाळो छे, आ समयगाळा दरमियान जे गृहिणी छे ते घणा पोताना बलिदानो आपती होय छे, पोतानी कारकिर्दी मूकीने आवती होय छे, तो क्यांक पोताना जे सपना छे ते सपना अधूरा मूकीने ते आवती होय छे, तो साथ घणा बधा सपना जीववा माटे पण गृहिणी आवती होय छे। ने साथे ज्यारे वात करीए तो एक गृहिणी के ज्यारे पोताना घरनी दरेक जवाबदारी पोताना माथे लै छे त्यारे घणी एवी समस्या तेना जीवनमां पण जोवा मळती होय छे। अने एटला ज माटे जे एक सर्वे करवामां आव्यो छे, आ सर्वेमां NCRB ना अहेवाल अनुसार 3 वर्षमां 5245 गृहिणीओए जीवन टूंकाव्यु छे। एटले सरेराश दररोजे 5 गृहिणी छे ते पोतानुं जीवन टूंकावे छे आत्महत्या करीने। अने आ एक चिंताजनक बाबत कही शकाय, कारण के जेम भगवान कृष्णए पोतानी जे टचली आंगळी उपर आखो गोवर्धन पर्वत उपाड्यो हतो, तेम एक गृहिणी पोताना घरनी आखी जवाबदारी, दरेक जवाबदारी सवारे उठ्याथी लईने रात्रे सुवा सुधीनी दरेक जवाबदारी गृहिणी निभावती होय छे। त्यारे आ સમયગાળા દરમિયાન ગૃહિણી જે છે તેના ઉપર માનસિક રીતે, શારીરિક રીતે, દરેક રીતે તે થાકી જતી હોય છે। ક્યાંક ને ક્યાંક જે આ સમયગાળો છે, જે અત્યારના સમયગાળામાં જોવા જઈએ તો આજની જે ગૃહિણી છે અને પહેલાંની ગૃહિણી છે તે બંનેનો તફાવત વધી ગયો છે, કારણ કે પહેલાંની ગૃહિણી ફક્ત ઘરના જે કામ હતા, પોતાના જે ઘરના કામ હોય ત્યાં પૂરતા સીમિત રહેતા હતા, પરંતુ અત્યારની જે ગૃહિણી છે, અત્યારની ગૃહિણી પોતે પગભર બનવા માટે પણ ઘરે બેઠા ઓનલાઈન બિઝનેસ કરતી હોય છે કે પછી કોઈ ગૃહ ઉદ્યોગ ચલાવતી હોય છે। તો ઘણી એવી ગૃહિણી જોઈ છે કે જે વર્કિંગ વુમેન પણ હોય છે, કે જે બહાર કામ પણ સંભાળતી હોય અને સાથે સાથે ઘરનું પણ કામ સંભાળતી હોય, તો જ્યારે તમામ જવાબદારી એક વ્યક્તિ ઉપર આવી જાય ત્યારે તેને માનસિક રીતે, શારીરિક રીતે, દરેક રીતે થાક અનુભવાતો હોય છે। આપણે જ્યારે કોઈ પણ કામ કરતા હોય ત્યારે આપણને પણ માનસિક ને શારીરિક ત્રાસ અનુભવાતો હોય, તો જ્યારે એક ગૃહિણી સવારે સૌની સાર સંભાળ લેતી હોય, રાત્રે સૂતા સુધી દરેક વ્યક્તિની અને સાથે ઘરની સાર સંભાળ લેતી હોય, ત્યારે તેને પણ ક્યાંક ને ક્યાંક આ રીતે ત્રાસ જોવા મળતો હોય છે, ક્યાંક થાક અનુભવતી હોય છે। પરંતુ આ સમયગાળા દરમિયાન તે પોતાના માઇન્ડને કઈ રીતે ફ્રેશ કરે છે તે વિશે પણ વાત કરીશું, અને સાથે ગૃહિણી તરીકે તે શું અનુભવે છે, શું ક્યારેક તેમને કદી કોઈ એવો થાક લાગ્યો છે, શું ક્યારેક તે પણ માનસિક રીતે થાકી ગયા છે, ત્યારે તેમણે શું કર્યું છે, આના વિશે પણ આપણે ચર્ચા કરીશું। આપણી સાથે જોડાઈ ગયા છે 3 મહત્વની ગૃહિણી, સોનલ સોની કે જેઓ ગૃહિણી છે અને સાથે ઓનલાઈન બિઝનેસ પણ ચલાવે છે, ઉર્વી સોની કે જેઓ ગૃહિણી છે, વૈભવ શ્રી દયાલ કે જેઓ વર્કિંગ વુમેન છે અને સાથે ગૃહિણી પણ છે, આ ત્રણેયનું સ્વાગત છે। સૌ પ્રથમ તો સોનલબેન, જે પ્રમાણે એક ગૃહિણીની વાત કરીએ તો સૂરજ દાદા પરોઢિયે ઉગે એ પહેલા ઘરમાં સ્વિચ પાડવાથી લઈને રસોઈની શરૂઆત કરવાથી લઈને દરેક લોકોનું ટિફિન બનાવવાથી લઈને છોકરાઓને શાળાએ મૂકવા જતી વખતે લઈને રાત્રે દરેક લોકો પોતાના રૂમમાં જઈને સુઈ જાય છે ત્યારે એ રૂમની લાઇટ બંધ કરવા સુધીની તમામ પ્રક્રિયા એક ગૃહિણી કરતી હોય છે। એક ગૃહિણી તરીકે આજે ગૃહિણી દિવસ છે, આજના દિવસને તમે કઈ રીતે જુઓ છો? સૌ પ્રથમ તો હું કહું કે એક ગૃહિણી બનવું એ મને બહુ જ પ્રાઉડ થાય છે કે હું સફળ ગૃહિણી બની શકી છું, એ મારા માટે આજનો દિવસ ખૂબ જ પ્રાઉડફુલ છે। ઘણા વળાંકો જીવનમાં આવતા જ રહે છે, સ્ત્રી લગ્ન બાદ ગૃહિણી બને છે, લગ્ન પહેલા એના સ્વપ્ન અલગ હોય છે, ભણતી હોય, જેમ મારી જ વાત કરું, જેમ અમે 4 બહેનો અને 1 ભાઈ, પપ્પા બેંકમાં મેનેજર, દેના બેંકમાં, એમની પણ બહુ જ ઈચ્છા કે મારી દરેક દીકરીઓ સફળ આગળ ગૃહિણી બને અને એમનું ઘર સરસ રીતે સંભાળી શકે એવી રીતે હું એમને ટ્રેન કરું, અને અમને બહુ જ સરસ એમને દરેક વેકેશનમાં કહો કે જ્યારે બી અમે ફ્રી હોય ત્યારે દરેક એક્ટિવિટી અમને કરાવી છે, ને ખરેખર એના માટે પણ મારા પિતાશ્રી માટે મને ખૂબ જ માન છે, માતા પિતા માટે, અને મેરેજ પછી, લગ્ન પછી સફળ, પહેલા એ જે હું SI BCOM કર્યું, લાસ્ટ ઈયર મારું બાકી હતું અને મેરેજ થઈ ગયા, અહીંયા અમારે ઘરે જ બિઝનેસ હતો, ઘરેથી જ બિઝનેસ ચાલે છે અમારો, ગોલ્ડ સિલ્વરનો, જી એ ભણતા ભણતા જ જસ્ટ કદમ મૂક્યું એઝ એ ગૃહિણી બની હું, અને ધીમે ધીમે
બિઝનેસ માં બી હું ઇન્વોલ્વ થઈ મારા હસબન્ડ સાથે, અને સાથે સાથે એઝ એ ગુડ બિઝનેસ વુમન કહી શકાય તો એ પણ હું કરી રહી છું સાથે. આજનો દિવસ તો મારા માટે ખરેખર ખૂબ જ સરસ જ છે, અને હું દરેક સ્ત્રી નારી ને એક મેસેજ આપવા માંગુ છું કે તમે દરેક જગ્યાએ, કોઈ પણ જગ્યાએ એવું ના વિચારો કે આ મારાથી નહીં થઈ શકે, હું નહીં કરી શકું. તમે બહાર આવો તો જરૂરથી તમે કંઈક ને કંઈક તમારી જે ઈચ્છાઓ છે પરિપૂર્ણ કરી જ શકશો. જી 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 બિલકુલ. અને જીવનમાં ક્યાંક ને ક્યાંક પણ જો મુશ્કેલી આવતી હોય તો એક ગૃહિણી છે કે જે દરેક વસ્તુ, દરેક જે વ્યક્તિ છે તેની સાર સંભાળ કરતી હશે, તેના ઉપર ગમે તે રીતે માનસિક રીતે જો તે થાકી ગઈ હશે તેમ છતાં પણ તે કોઈને પણ ધ્યાન સાર સંભાળ રાખવામાં નથી ચૂકતી. વૈભવીબેન, જે પ્રમાણે ગૃહિણી છો તમે, સાથે સાથે વર્કિંગ વુમેન પણ છો, તો કેટલું ડિફિકલ્ટ પડે છે જ્યારે રોજિંદાની વાત કરીએ, રોજિંદા કાર્યક્રમની, તો સવારે ઉઠવું કે પછી બીજા વ્યક્તિઓનું ઘરના જે દરેક સભ્ય છે તે સભ્યનું ટિફિન બનાવવું, અને સાથે સાથે એક વર્કિંગ વુમન તરીકે ઓફિસ પણ જવું, તો આ કેટલું ડિફિકલ્ટ પડતું હશે રોજિંદા સમયગાળા માટે? પ્રથમ તો ધન્યવાદ મને અહીંયા બોલવાનો મોકો આપ્યો. મારા વાતની શરૂઆત હું એ રીતે કરીશ કે આજે ગૃહિણી દિવસ જે છે એ ખરેખરમાં શું સાબિત કરી શકાય છે? આપણે અત્યારે આજે ગૃહિણી દિવસ, પણ એ જ ગૃહિણી આજે ઘરના કોઈ ખૂણામાં કપડાં ધોતી, વાસણ ઘસતી, છોકરા સાચવતી કે રોટલા ટીપતી એવી રીતે દેખાશે. હા, આ દરેક જે કામ છે ને એ કરવા એવું નથી કે બહુ મોટું ઉપકાર કરી લે છે, કે એવું પણ નથી કે આ કામ કરવું એ ખરાબ છે, પરંતુ આ બધા જ કામ કરે છે. તમે જેમ કહ્યું એમ ડુંગર ઉપાડીને ચાલે છે, એક આખો ઘરનો ભાર ઉપાડીને ચાલે છે ગૃહિણી, અને તો પણ છેલ્લે સાંજના સમયે એને શું સાંભળવા મળે? તું આખો દિવસ જઈને ઘરે કરે છે શું? આ એક વસ્તુ છે કે ગૃહિણી એ નથી ઈચ્છતી કે મારે કામ કરવું છે. ગૃહિણી છે એને એક માન જોઈએ છે, સન્માન જોઈએ છે. હું એઝ અ વર્કિંગ વુમન છું, હું વર્કિંગ વુમન છું તો ઘરેથી ટિફિન બનાવીને આવું છું, જઈને બનાવું છું, બીજા કામ કરું છું, ચલો મારાથી ન થાય તો હું મેઇડ રાખી લઉં છું તો એ મને હેલ્પ કરી લે છે. પણ એક સિમ્પલ વસ્તુ એટલી છે કે તો પણ બધો જ જે ભાર છે એ ગૃહિણી પર છે. ઘરમાં જો ખાંડ પતી ગઈ હશે ને તો એ બીજા કોઈને નહીં ખબર હોય, એ ગૃહિણીને જ ખબર હશે. ઘરમાં ચણાનો લોટ છે કે નથી, ઘરમાં અજમો પડ્યો છે કે નથી, આ દરેક વસ્તુનું ધ્યાન માત્ર ને માત્ર બસ ગૃહિણી જ રાખે છે. અને તેમ છતાં એના પે આઉટમાં એને મળે છે શું? ઝીરો. તો હું વર્કિંગ વુમન તરીકે હું જે હું એવું જ વિચારું કે જેમ હું દર મહિને મારી ઓફિસમાં કામ કરું છું અને સેલરી લઉં છું, તો એટલીસ્ટ સમાજની દરેકે દરેક ગૃહિણીને પે આઉટમાં એટલું તો મળવું જ જોઈએ કે સાંજ સમયે એના ઘરના એને થેન્ક યુ કહે. અને એવું નથી કે થેન્ક યુ એટલે થેન્ક યુ એ બે વર્ડ, થેન્ક યુ બોલીને બતાવવાની જરૂર નથી, થેન્ક યુ બે શબ્દ બોલવાના જરૂર નથી, બસ પણ એટલીસ્ટ તમે એમને થેન્ક યુ બે બોલીને વર્ડ નથી બતાવી શકતા તો એવું ના ફીલ કરાવો કે એ ઘરમાં બેસીને કશું જ નથી કરતા, કારણ કે એ જે કરે છે ને એ કોઈની કરવાની તાકાત નથી. એટલે ગૃહિણી હોવું એ બહુ પ્રાઉડ ફીલિંગ છે, અને ગૃહિણી વિથ વર્કિંગ વુમન એ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રાઉડ ફીલિંગ છે મારી માટે. જી બિલકુલ. અને જે પ્રમાણે વૈભવીબેન અત્યારનો જે સમયગાળો છે અને તેમાં પણ વર્કિંગ વુમેન સાથે જયારે ઘર સંભાળવાની વાત આવે તો ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે ભાઈ હવે આપણને શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે આપણને હવે થાક લાગી રહ્યો છે, પરંતુ તેમ છતાં હાર ના માનીને રાજી ખુશીથી ફરીથી બીજે દિવસે સવારે એ જ ચહેરો અને ફરીથી તે જ ચહેરા ઉપર સ્મિત લઈને આ દરેક કામ કરવા એક ગૃહિણી માટે ઘણીવાર બહુ અઘરા પડી જતા હોય છે, પરંતુ તેમ છતાં તે ગૃહિણી કરી શકે છે. અને એ ફક્ત ગૃહિણી જ છે કે જે હસતા મોડે દરેક કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. ઉર્વીબેન, જે પ્રમાણે અત્યારનો વ્યસ્ત સમયગાળો છે, અત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગૃહિણી પર આજે વાત કરી રહ્યા છે, કારણ કે આજે ગૃહિણી દિવસ છે, અને તેમાં પણ ખાસ વાત કરીએ તો આજના સમયમાં ગૃહિણી ઘરની સાર સંભાળ કઈ રીતે રાખે છે? પહેલાના સમયમાં વાત અલગ હતી, પરંતુ અત્યારના સમયમાં જે ગૃહિણી છે તે ઓનલાઈન બિઝનેસ પણ ચલાવે છે, જેમ સોનલબેન ચલાવે છે, અને સાથે સાથે ઘણી એવી ગૃહિણી છે કે જે પોતાના સપનાને છોડીને એક સ્ત્રી જ્યારે લગ્ન કરીને જ્યારે કોઈ બીજા ઘરમાં જાય છે ત્યારે તેને મકાનમાંથી ઘરમાં પરિવર્તન કરતી હોય છે.
તો ઘણા એવા સપના હોય છે કે તે જે પોતાના અધૂરા મૂકીને આવતી હોય છે. તમારું કોઈ એવું સપનું કે જે તમે અધૂરું મૂકીને આવ્યા અને તમને હજુ પણ ક્યાંય એવું થાય છે કે કાશ તે સપનું તમે જીવ્યું હોત, કાશ એ સપનું તમે પૂરું કર્યું હોત. ધન્યવાદ. હું ઉર્વી સોની. વૈભવી બેને કીધું એ ખરેખર સાચી વાત છે. આપણે જયારે મેરેજ કરીને આવીએ છીએ ત્યારે આપણા મનમાં એટલા બધા સપના હોય છે, મેરેજ પહેલાય હોય છે, પણ પછી આ બાળકોને સાસુ સસરા એ લોકોને સંભાળવામાં આપણું અડધું જીવન એમાં જ જતું રહેતું હોય છે કે પણ મારું એક સપનું હજી હું વિચારું છું પૂરું કરવાનું. મને પેઇન્ટિંગનો ને એનો બહુ શોખ છે પહેલેથી નાનપણથી. હવે છોકરાઓને બધા મોટા થઈ ગયા છે એટલે વિચાર છે કે હવે ચાલુ કરું, પણ હજી આપણે ગૃહિણી છે એટલે એમાં વ્યસ્ત છીએ જ. સવાર પડે ને છોકરાઓનો નાસ્તો, હસબન્ડ નું ટિફિન, સાસુ સસરાની સેવા, એ લોકોના દવા દારૂ દવાનું બધું, એ બધું આપણે મેનેજ કરવાનું હોય છે. અને ઘરમાં પણ ઘણી વસ્તુ હોય છે જે આપણે મેનેજ કરવાની હોય છે. આપણે ઘણી વખત ડોક્ટરે બનવું પડતું હોય છે, ઘણી વખત વકીલે બનવું પડતું હોય છે, એવું કરીને આપણે ગૃહિણી એક કહેવાય ને ઓલ ઇન વન વ્યક્તિ છે એવું છે. જી જી બિલકુલ. જી ઉર્વીબેન. જી બિલકુલ. તો જે પ્રમાણે સોનલબેન, ઉર્વીબેને વાત કરી, વૈભવીબેને વાત કરી કે આજના સમયમાં ઘણી વાર એવું ડિફિકલ્ટ પણ પડી જતું હોય છે, પરંતુ જયારે કોઈ એનો ઘરનો જ સદસ્ય આવીને જો સાંજે એ ગૃહિણીને એટલું કે તે જે જેટલું કર્યું છે તે અમારા માટે સૌથી મહત્વની વાત છે, અને જો ખાલી એક થેન્ક યુ વર્ડ કહેવાથી પણ જો ગૃહિણીના ચહેરા ઉપર સ્મિત આવતી હોય તો દરેક ઘરના સભ્ય દરરોજ જો એક એક વ્યક્તિ પણ ગૃહિણીના ચહેરા ઉપર સ્મિત લાવવાનો જો પ્રયત્ન કરશે આવી રીતે, તો જે ગૃહિણી છે તે જે માનસિક રીતે થાકી હશે કે જે શારીરિક રીતે થાકી હશે, કદાચ તેનો જે થાક છે એ જ સમયમાં એ થાક, દરેક થાક દૂર થઈ જશે અને તેનામાં વધારે સ્ફૂર્તિ આવશે અને તે પોતે પણ કંઈક પોતાનું જે સપનું છે તે જીવવાનો પ્રયત્ન કરશે. સોનલબેન, જે પ્રમાણે અત્યારનો જે વ્યસ્ત સમયગાળો છે, તો અત્યારના સમયગાળામાં ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે આત્મહત્યાનું પણ પ્રમાણ ગૃહિણીઓમાં વધી ગયું છે, તો માનસિક રીતે જયારે ગૃહિણી થાકી જાય છે, એક ગૃહિણી તરીકે તમે જયારે માનસિક રીતે થાકી જાઓ છો, તમને પણ કદી કદાચ એવું થયું હશે કે હવે મારાથી નહીં થાય કે હવે હું માનસિક રીતે થાકી ગઈ છું, ત્યારે એ સમય દરમિયાન તમે શું કરો છો કે જેનાથી તમારું જે માઇન્ડ છે તે ફ્રેશ થતું હોય છે? તમારી વાત સાચી છે કે અત્યારના સમયમાં ગૃહિણી ઉપર ઘણું બધું બોજ હોય છે કે બધું જ સંભાળવાનું આવતું હોય છે અત્યારના સમયમાં. એ પ્રમાણે મારી વાત કરું તો ઘણી વાર અમે તો મારે તો ઘરે બી બિઝનેસ અમારો છે એટલે એ બી સંભાળવાનો થાય, ઘરની જવાબદારી, બાળકોની જવાબદારી, મારા સસરા તો નથી, સાસુને એમની સંભાળ રાખવાની. ઘણી વાર આપણને ડિપ્રેસ થઈ જઈએ, થાક લાગે, ત્યારે મારા સમયમાં તો હું એવું કરું કે કઈ મારી એક્ટિવિટી છે કે મેં એટલે એક ઓપ્શન છે મારું બિઝનેસનું, હું ઓનલાઈન બિઝનેસ નું પહેલા હું ઘરેથી જ કરતી હતી, એક્ઝિબિશન્સ ને એવું કરતી, અને મારા ઘરેથી ખૂબ જો સપોર્ટ છે મારા હસબન્ડનો, જેથી હું આવું સાઈડ વર્ક મેં સ્ટાર્ટઅપ કર્યું. ને એ એક્ટિવિટીમાં સાઈડ બાય સાઈડ આપણે જયારે થાક લાગે કે ચલો ઘરની જવાબદારી બહુ છે, હવે આમાં એકનું એક કન્ટિન્યુ વર્ક છે, તો સાથે સાથે આવું સાઈડ વર્ક મેં બહાર તો હું જઈને કરી ના શકું કારણ કે અમારો પોતાનો ઘરે જ બિઝનેસ છે એટલે ઘરે ફૂલ ટાઈમ આપવો પડે. બિલકુલ. એટલે સાથે સાથે મેં આવી રીતનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી દીધું કે જેથી કરીને આપણું માઇન્ડ ફ્રેશ રહે, નવા એક નવું જાણવા મળે, જોવા મળે, અને આપણે એક વર્કિંગ બી કરીએ કે જેથી આપણી પોતાની બી કંઈક એક્ટિવિટી બી ચાલુ રહે. એનાથી મને ઘણું બધું મારા જીવનમાં આગળ વધી શકી છું. સાથે સાથે અમે પ્રતિયોગિત નાનું એવું ગ્રુપ બી સ્ટાર્ટ કર્યું કે જેથી ચલો બધા સાથે મળીએ લેડીઝ અને એકબીજાની વાતો શેર કરી શકીએ. બિલકુલ બિલકુલ. અને જયારે વાત એકબીજા સાથે જયારે શેર કરવામાં આવે ને, એક ગૃહિણી જયારે બીજી ગૃહિણીને પોતાની તકલીફ છે કે પછી પોતાની ખુશીનું કારણ છે તે જયારે દર્શાવતી હોય છે, તે જયારે કહેતી હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તે પોતાના મનનો જે ભાર છે તે હળવો કરતી હોય છે. વૈભવી બેન, તમે એક વર્કિંગ વુમેન છો અને સાથે ગૃહિણી પણ છો. અત્યારે વાત કરવામાં આવે તો NCRB નો જે આ રિપોર્ટ છે તે ખરેખર ચોંકાવનારો છે કે દરરોજે 5 જેટલી જે ગૃહિણીઓ છે
તે આત્મહત્યા કરે છે, એવું તો કયા એવા કારણો હશે કે ગૃહિણી માનસિક રીતે એટલી તો કઈ રીતે થાકી જતી હશે કે જેનાથી તે આત્મહત્યા કરવાનો વિચાર કરીને આત્મહત્યા કરી લીધી હશે? કારણ કે એક ગૃહિણી કે જે પોતાની ઘરની દરેક જવાબદારી, ઘરના દરેક સભ્યોની જવાબદારી ઉઠાવતી હોય, પરંતુ ક્યાંક એવો ક્ષણ, ક્યાંક એવી એક મિનિટ એવી આવી જાય છે કે જયારે તેને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે, અને જે આંકડા બતાવી રહ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે અને ચિંતાજનક પણ આંકડા છે, તેવા કયા કારણો છે કે જેને કારણે ગૃહિણી આ પ્રકારના પગલા ભરતી હોય છે? આંકડાઓની જો વાત કરવા જઈએ તો ગુજરાતમાં છેલ્લા 3 વર્ષની અંદર 5,245 જેટલી ગૃહિણીએ આત્મહત્યા કરી છે. એટલે જો એનું આપણે સરેરાશ નીકાળીએ ને તો દરરોજ નાદી પર ડે 5 ગૃહિણી આત્મહત્યા કરે છે. તો આનું રીઝન બધાને એવું લાગે કે ભાઈ શારીરિક થાક, ના, આ વસ્તુ છે માનસિક થાક. અને જેમ મેં પહેલા કહ્યું એમ કે બે થેન્ક યુ વર્ડ, એ બે બોલવા જાણે મુશ્કેલ લાગે છે, પણ એ જ બે થેન્ક યુ વર્ડ એવું નથી કે થેન્ક યુ જ તમે બોલો, પણ તમારા વર્તનમાં લાવો. જેમ કે જમવામાં મીઠું ઓછું હોય અને મરચું વધારે હોય તો બોલી લો છો ને કે મીઠું વધારે છે, તો એમ બોલી બી લો. રોજ બનાવે છે અને રોજ સારું બને છે ને તો પણ બોલો કે રોજ તારું જમવાનું સારું બને છે. એક ખોળિયો ખાઓ, કાલનો ખોળિયો ખાઓ અને બીજા જ વાક્યમાં એવું બોલો કે આજે જમવાનું સરસ બન્યું છે. એ આદત પાડશો ને તો જે માનસિક રીતે થાકેલી જે ગૃહિણી છે ને એ ક્યારેય આત્મહત્યા કરવા ઉપર નહીં જાય. આત્મહત્યા કરવા માટે ગૃહિણી ત્યારે જ પ્રેરાય છે જયારે તમારા વર્તનમાં, મતલબ કે જે એનું ઘર જે સાચવે છે. હવે ઘરની વાત કરું તો મેન તો ગૃહિણી એટલે શું છે કે આખા ઘરને, આખા ઘર મતલબ કે ઘરમાં રહેતા દરેક સભ્ય જેનું ઋણી રહેવું જોઈએ એવી નારી. હવે આપણે એનું ઋણ ચૂકવતા જ નથી કોઈ ક્યારેય નહીં. તો આપણે મનમાં પણ એવું નથી લાગતા કે ચૂકવવાનું છે ઋણ, આપણે એના ઋણી છીએ. તો બસ એઝ અ આપણે સમાજને એટલું કહું કે દરેક ઘરમાં દરેક પુરુષ હોય, હું પુરુષના કોઈ ઓપોઝમાં નથી, એવું નથી કે ગૃહિણી છું અને સ્ત્રી છું તો પુરુષોના ઓપોઝમાં રહીશ, પણ બસ પુરુષોને ખાલી એટલું કહેવા માંગીશ કે તમારા ઘરમાં કામ કરતી દરેક વ્યક્તિ હોય, તમારા બેન, મમ્મી, વાઈફ કોઈ પણ હોઈ શકે છે, એ દરેકને તમે તમારા વર્તનમાં બતાવો કે તમે એમને થેન્ક યુ કહો છો, એ તમારું થેન્ક યુ ડિઝર્વ કરે છે. તો એ જે માનસિક રીતે જે ખુશી એમને મળશે ને એ ક્યાંય નહીં મળે, એની એની હદ એક અલગ હશે. અને ત્યારે આ આંકડા છે ને એ ઘણા ઓછા થશે, કારણ કે સૌથી મહત્વના જે હોય છે સ્યુસાઇડ કરવાના કારણો એ માનસિક રીતે હોય છે. કારણ કે શારીરિક રીતે ક્યારે કોઈ સ્ત્રી થાકતી નથી, ક્યારે એટલે ક્યારે નહીં. કારણ કે તમને પણ ખબર છે કે જો સ્ત્રી છોકરાને જન્મ આપે છે એ પેઇન જો સહન કરી શકતી હોય તો પછી વાસણ ઘસવા કે કચરા પોતા કરવાથી થતા કમર દર્દ ને બિલકુલ બરાબર એ બહુ એટલે બહુ નજીક વસ્તુ કહેવાય, પણ એ સૌથી વધારે થાકે છે, હારે છે, માનસિક જે તણાવ એને થતો હોય છે. પ્લસ કોઈ જગ્યાએ એવું હોય છે કે એને માનસિક ત્રાસ મળતો હોય, હસબન્ડ કે ઘરમાં બીજું કોઈ ડ્રિંક કરીને આવતું હોય, મારતું હોય, તો એ બધું અટકાવવું જોઈએ. જો કે હા, અત્યારે એટલું બધી ટેકનોલોજી વધી ગઈ છે અને બધું છે, નેબર્સ એટલા એક્ટિવ રહે છે, તો હું એવી જ કહીશ કે નેબર્સ ને બી એટલું એક્ટિવ રહેવાનું છે કે તમારા બાજુમાં જો કોઈ ગૃહિણી ઉપર કઈ અત્યાચાર થઈ રહ્યો છે તો તમે જાઓ અને તમે એની કમ્પ્લેન કરો. જરૂરી નથી કે એ ગૃહિણી પોતે જ કરે. ત્યારે પણ આપણે આ જે આંકડાઓ છે ને એને ઘટાડી શકીશું બહુ આસાનીથી. જી જી બિલકુલ. અને જેમ તમે કીધું એમ કે ગૃહિણી કદી પણ શારીરિક રીતે નથી થાકતી, જ્યારે તેને કોઈ એવું સામે, એ જે આટલું બધું કરે છે કે જે ઘરના દરેક વ્યક્તિ માટે કરે છે, પોતાના ઘર માટે કરે છે અને પોતાને સમજીને કરે છે, પરંતુ ત્યારે તેના પોતાના જ વ્યક્તિ જ્યારે તેને નથી સમજી શકતા ત્યારે ક્યાંક ને ક્યાંક તેને માનસિક ઉપર, તેના માનસિક સ્થિતિ પ્રાણી ઉપર ગંભીર અસર કરે છે, અને ત્યારે આ પ્રકારની સિચ્યુએશન ઉભી થતી હોય છે ને ગૃહિણી આત્મહત્યા જેવા પગલા ભરતી હોય છે. અને ખરેખર તેના માટે ઘરના સદસ્ય સમજવાની જરૂર છે. જો ઘરનો એક સદસ્ય પણ દરરોજ તેને જો ખુશ રાખવાના પ્રયત્ન પણ કરશે, જો તેના વર્તનમાં પણ પરિવર્તન લાવશે, તો ક્યાંક ને ક્યાંક જે આંકડા છે તેના ઉપર અંકુશ લાવી શકાશે. ઉર્વીબેન, જે પ્રમાણે તમે ગૃહિણી છો, તો સાથે સાથે ગૃહિણી જયારે માનસિક રીતે, આપણે વાત કરી વૈભવી બેને કે માનસિક રીતે થાકી જતી હોય છે, તો એ ગૃહિણી તરીકે શું તમને પણ કદી કોઈ એવો માનસિક રીતે તમને થાક અનુભવાયો છે? ને તમે એ સમયગાળા દરમિયાન તમે તમારું માઇન્ડ કઈ રીતે ફ્રેશ કર્યું છે? હા, તમારી વાત સાચી છે કે આપણે એક માણસ છે અને એક વ્યક્તિ છે, લેડીઝ છે, તો આપણને
અંદર ફિલિંગ હોય એટલે આપણને ઘણી વખત ડિપ્રેશન આવી જતું હોય છે. તો ડિપ્રેશન ઘણી વખત આવતું હોય તો હું મ્યુઝિક સાંભળું, યોગા છે, થોડીક કોક વાર હું બહાર ફરવા જતી રહું કે જેથી મારું મગજ ડાયવર્ટ થઈ જાય. અને આમની વાત સાચી છે કે આપણે બે શબ્દ પ્રેમના માટે જ આપણે આખું ઘર ચલાવતા હોય છે, કે એક વ્યક્તિ આપણને બે શબ્દ પ્રેમના કે કે તે આ વસ્તુ સારી બનાવી છે, તારી આ વસ્તુ સરસ છે, જેવું કહીએ તો આપણે તો જાણે આમ આપણું તો હૃદય આમ જાણે વિશાળ છે. લેડીઝ નું હૃદય એટલું વિશાળ છે ને કે બે શબ્દ માટે એટલું બધું એ પ્રયત્ન કરતી હોય છે ને આખા ઘર દિવસ દરમિયાન કે મને કોઈ આમ પ્રેમથી બે શબ્દ કે આ વસ્તુ સરસ છે, ગુડ. એટલે ખરેખર ગૃહિણી એટલે એને કહેવાનું શબ્દ ઓછા પડે છે. જી જી બિલકુલ. અને જ્યારે ગૃહિણીની વાત આવે ત્યારે તમે કીધું એમ કે ઓલ ઇન વન, દરેક કાર્યમાં તે નિપુણતા પોતાની બતાવે છે. દરેક કાર્ય જે પોતાના કોઈ પણ સ્વાર્થ વગર જો કોઈ કાર્ય કરતું હતું તે છે ગૃહિણી. કારણ કે જ્યારે એક ગૃહિણીની વાત કરીએ તો ગૃહિણી લગ્ન પછી ગૃહિણી બનતી હોય છે, તે પહેલા તો એક સ્ત્રી હોય છે. એક સ્ત્રીના ઘણા એવા સપના હોય છે કે તે પોતે જીવવા માંગતી હોય છે. કોલેજમાં જ્યારે એ સ્ત્રી જ્યારે ભણતી હોય ત્યારે એને થતું હોય કે તે તૈયાર થઈને જતી હોય કે કોઈ બીજા શું વિચારશે તેને માટે તે તૈયાર થઈને જતી હોય. પરંતુ જ્યારે તે ગૃહિણી બને છે ત્યારે તે જે પહેરવેશ છે તેના ઉપર ધ્યાન નથી આપતી. એ સમયગાળા દરમિયાન તે એ વિચારે છે કે તેના પરિવારને કઈ રીતે તે સાચવે. અને જ્યારે આ બધી જ જવાબદારીઓ એક સાથે એક વ્યક્તિ જ્યારે ઉભું કરતું હોય, એક વ્યક્તિ જ્યારે ઉઠાવતું હોય, ત્યારે દરેક વ્યક્તિની દરેક જે ઘરના સભ્ય છે તેમની જવાબદારી બને છે કે તે જે આ ગૃહિણી છે તેને ખુશ રાખવાના પ્રયત્ન કરે. સોનલબેન, જે પ્રમાણે તમે વાત કરી એમ કે જે આપણે અત્યારે ખુશ રહેવાની જરૂર છે, ફક્ત ખાલી છેલ્લે એક મેસેજ શું આપવા માંગો છો એ તમામ ગૃહિણીઓ માટે કે જે પોતાનું બધું જ ન્યોછાવર કરી દે છે ઘરના દરેક સભ્ય માટે? તો એટલું જ કહું કે દરેક જણાય જે ગૃહિણીની જવાબદારી જે નિભાવી રહ્યા છે તો પુરુષ તો ખરા જ, એને બી સમજવાની જરૂર છે જ. અને સાથે સાથે એમના ઘરમાં બીજા જે સભ્યો હોય છે કે જેમ કે સાસુ હોય, સસરા હોય, દીકરો હોય, દીકરી હોય, એ નેબર, એ દરેક જણે સમજવાની જરૂર છે કે આ જે કાર્ય કરી રહ્યા છે એમને માન આપો, સન્માન આપો અને એમને સપોર્ટ કરો. જે એમની ઈચ્છા હોય, જે એમને સાઈડમાં કાર્ય કરવું હોય તો એમને સપોર્ટ કરો. થોડોક તમે સપોર્ટ કરશો તો આ જે બનાવો બની રહ્યા છે એ નહીં બને. જી જી બિલકુલ. અને જે પ્રમાણે આપ ત્રણેય વ્યક્તિ કીધું કે જે પ્રમાણે જે ગૃહિણી જે પ્રમાણે ઓલ ઇન વન તરીકે કાર્ય કરતી હોય છે, એક કર્તવ્યનિષ્ઠ કર્મચારી તરીકે જે કદી પોતાના કામના બદલામાં ના કોઈ પગાર માંગે છે કે ના કે પછી કોઈ વળતર માંગે છે, ફક્ત તેના ચહેરા ઉપર સ્મિત લાવવાનો જે પ્રયત્ન છે તે ઘરના સદસ્ય કરીશું. તો ઘરના સદસ્ય તરીકે જ્યારે આ પ્રકારનું જ્યારે ગૃહિણીના ચહેરા ઉપર સ્મિત લાવવાનો પ્રયત્ન કરશે તો જે ગૃહિણી છે તે આપોઆપ તેને જે પણ ડિપ્રેશન હશે, કોઈ પણ એવો માનસિક થાક હશે કે કોઈ પણ એવો શારીરિક થાક હશે તે એ જ સમય એ જ ક્ષણે ઉતરી જશે તેવો છે. આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા અને સૌ પ્રથમ તો આપ ત્રણેને આ ગૃહિણી દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના. આપ જે ગૃહિણી છો અને આપ જે ખરેખર જે કાર્ય કરી રહ્યા છો ખરેખર બિરદાવવા લાયક છે. અને કદી પણ જે ગૃહિણી છે તેના કાર્યને બિરદાવવા કરતા તેને જો ચહેરા ઉપર સ્મિત લાવવાનો પ્રયત્ન કરીશું તે જ આ ગૃહિણી દિવસની સૌથી મોટી ભેટ ગૃહિણીઓ માટે હશે. આપ ત્રણે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેનો આભાર. તો બિલકુલ, એક કર્તવ્યનિષ્ઠ કર્મચારી તરીકે ઓળખાતી ગૃહિણી કે જે સવારથી લઈને રાત સુધી દરેક ઘરના કામ કરતી હોય છે, બદલામાં તે ફક્ત તેના ચહેરા ઉપર સ્મિત લાવવાનો પ્રયત્ન કરતી હોય છે. અને જો ઘરનું જે કોઈ પણ એક સદસ્ય છે તે તેના ચહેરા ઉપર જો સ્મિત લાવવાનો પ્રયત્ન કરશે તો જે અત્યારે આજે આત્મહત્યાનું જે પ્રમાણ ગૃહિણીઓમાં વધ્યું છે તે ઓછું થતું જોવા મળશે. જે માનસિક થાક તે અનુભવતી હોય છે તે ઓછું થતું જોવા મળશે. ગૃહિણી કોઈ પણ કામના બદલામાં વળતરની માંગણી નથી કરતી કે ના કોઈ પૈસાની માંગણી કરે છે, ફક્ત ઘરના સદસ્ય જે ઘરના સભ્ય છે તેમના સાથ સહકારની જરૂર છે. જ્યારે એક સ્ત્રી લગ્ન કરીને ઘરમાં આવતી હોય ત્યારે ગૃહિણી બનતી હોય છે ત્યારે તે તેના સપનાઓને છોડીને આવતી હોય છે. તો એ ઘરના સદસ્ય તરીકે તમારી પણ જવાબદારી બને છે કે તેની જે આશા છે, તેના જે સપના છે તેને જીવંત રાખવું. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું ના વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.